દશાંશ દશાંશ એટલે દસમો ભાગ મારી પાસે એક કેડબરી ચોકલેટ છે અને જો એ મારે વર્ગના દસ બાળકોને સરખે ભાગે વહેંચવી હોય તો મારે શું કરવું પડે હું દરેકને આ કેડબરીના દસ સરખા ટુકડા કરીને આપીશ જુઓ અહીંયા એક કેડબરી છે હવે આપણે એના દસ સરખા ટુકડા કરીએ એટલે દરેકને એક દશાંશ ભાગ એટલે કે દસમો ભાગ કેડબરીનો મળશે હવે એક લખી શકીએ ઝીરો પોઈન્ટ સ્વરૂપ કહે છે હવે આ પેન્સિલની લંબાઈ માપીએ તો અહીં પેન્સિલની લંબાઈ સાત સેન્ટીમીટર અને ત્રણ મિલીમીટર છે તે એક સેમી બરાબર દસ મીમી એટલે કે એક મીમી એ સેમીનો દસમો ભાગ છે એટલે કે ત્રણ મીમી બરાબર ત્રણ છેદમાં દસ સેમી જેને ત્રણ દશાંશ તરીકે પણ આપણે વાંચી શકીએ છીએ તો અહીં આપણને સાત સેમીને ત્રણ મીમી મળે છે આથી આપણે તેને સાત પૂર્ણાંક ત્રણ દશાંશ સેમી તરીકે લખી શકીએ જેને સાત પોઈન્ટ ત્રણ સેમી તરીકે આપણે લખાય અહીં જે સાત પોઈન્ટ ત્રણ છે તેને દશાંશ સ્વરૂપ કહે છે અને જેને સાત એકમ અને ત્રણ દશાંશ અથવા સાત પોઈન્ટ ત્રણ તરીકે વંચાય છે હવે આપણે આ સંખ્યાઓને તેની સ્થાન કિંમત પ્રમાણે ગોઠવી તો અહીં આપણને મણકા ગોળી આપેલી છે તો અહીં આપણે જોઈ શકીએ કે સોના સ્થાનમાં એક છે તો આપણે તેની સ્થાન કિંમતના સ્થાનમાં એક લખીશું પછી દશકના સ્થાનમાં એક બે અને ત્રણ આપેલા છે એથી આપણે દશકના સ્થાનમાં ત્રણ લખીશું એકમના સ્થાનમાં એક બે ત્રણ અને ચાર આપેલા છે તેથી આપણે એકમના સ્થાનમાં ચાર લખીશું હવે આપણે એકમ દશક અને સો જે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં જાણીએ છીએ જ્યારે દશાંશ સંખ્યાઓમાં દશાંશ આવે છે એટલે દશાંશના સ્થાનમાં આપણને એક અને બે એટલે આપણે ત્યાં દશાંશના સ્થાનમાં બે લખીશું દશાંશમાં આપણે એની એક ભાગ્યા દસ એટલે કે એ જ છેદમાં દસ લખીશું તો અહીં આપણને જે સંખ્યા મળશે છે એ એક ત્રણ ચાર એટલે કે સોના સ્થાનમાં એક દશકના સ્થાનમાં ત્રણ એકમના સ્થાનમાં ચાર અને દશાંશ એટલે કે એક છેદમાં દસ એટલે કે પોઈન્ટ બે થશે એટલે કે એક એક ત્રણ ચાર પોઈન્ટ બે સંખ્યાને વંચાશે કઈ રીતના તો એકસો ચોત્રીસ પોઈન્ટ બે અથવા એકસો ચોત્રીસ અને બે દશાંશ તરીકે આ સંખ્યાને વાંચી શકાય છે ચાલો આવું જ એક બીજા પ્રકારનું આપણે ઉદાહરણ જોઈએ તો અહીં આપણે બીજી મણકા ગોળી આપેલી છે તો અહીં સોના સ્થાનમાં એક પણ આપણને મણકો આપેલો નથી એટલે આપણે સોના સ્થાનમાં જીરો મૂકીશું દશકના સ્થાનમાં કેટલા છે હા એક જ તો આપણે દશકના સ્થાનમાં એક મૂકીશું એ જ રીતે એકમના સ્થાનમાં કેટલા આપેલા છે ચાર તો આપણે એકમના સ્થાનમાં ચાર મૂકીશું અને દશંશના સ્થાનમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ તેથી આપણે દશાંશના સ્થાનમાં છ મૂકીશું તો અહીં આપણને સંખ્યા મળશે એક ચાર પોઈન્ટ છ એટલે કે સોના સ્થાનમાં એક પણ નથી એટલે આપણે સોનું સ્થાન લખ્યું નથી દશકના સ્થાનમાં એક છે એટલે કે એકમના સ્થાનમાં ચાર છે તેથી ચાર અને દશાંશના સ્થાનમાં છ તેથી આપણને સંખ્યા મળશે ચૌદ પોઈન્ટ છ આપણે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવતા જાણીએ છીએ હવે આપણે દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો અહીં ઝીરો પોઈન્ટ ચારની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો આપણને ખ્યાલ છે કે ઝીરો પોઈન્ટ ચાર એ શૂન્યથી મોટી અને એકથી નાની સંખ્યા છે કારણ કે ઝીરો પોઈન્ટ ચાર એ ચાર દશાંશ તરીકે લખી શકાય છે તો આપણે સૌપ્રથમ શું કરીશું તો સંખ્યા રેખા ઉપર ઝીરો એને એકની વચ્ચે એટલે કે આપણે સંખ્યા રેખા લઈશું તેને ઝીરો અને એકની સ્થાનને દસ સમાન ભાગોમાં વિભાજિત કરીશું જેમ કે એક બે ત્રણ ચાર પાંચ એમાં આપણે દસ સમાન ભાગોમાં વિભાજિત કરીશું હવે ત્યાંથી ઝીરો પોઈન્ટ ચાર એટલે ઝીરોથી લઈ એક બે ત્રણ અને ચાર એટલે કે ઝીરો પોઈન્ટ ચાર એ તે જગ્યાએ આવશે તે આપણે ત્યાં ઝીરો પોઈન્ટ ચાર તો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓની સંખ્યા રેખાઓ પર દર્શાવી શકીએ જો બીજું એક ઉદાહરણ જોઈએ તો બે પોઈન્ટ પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો આપણે જાણીએ છીએ કે બે પોઈન્ટ પાંચ બેથી મોટી પરંતુ ત્રણથી નાની સંખ્યા છે આથી સંખ્યા રેખા ઉપર આપણે શું કરીશું હા બે અને ત્રણની વચ્ચેની જે ભાગ છે તેને દસ સમાન ભાગોમાં વહેંચણી કરીશું તો આપણે સંખ્યા મળશે બેથી શરૂઆત કરીશું તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે સંખ્યા મળશે બે પોઈન્ટ પાંચ તો આ રીતે આપણે દશાંત સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ